સરસ મજાના એક નવા વિષયમાં કે કલ્ચર ગુજરાતી ધોરણ 3 કે એમાં આપણે સમજૂતી મેળવતા હતા, વાંદરાને વાંચતા ન આવડે એમાં આપણે ગીતની સમજૂતી જોઈ હતી અને વાંદરાભાઈનું ઘર એની સમજૂતી આપણે મેળવી હતી. હવે આપણે આગળની જે એક્ટિવિટી છે એમાં પ્રશ્નોની ચર્ચા આપણે કરી લીધી હતી ભાગ 1માં, અને ભાગ 2ની આપણે હવે શરૂઆત કરીએ કે ચૂંટી ગયેલા શબ્દ શોધો, વાર્તામાં જોઈ વાક્ય ફરીથી લખો. એટલે આ જોડી કાર્ય છે કે જો બારે માસ એક ઝાડથી બીજા પર ફરતો રહે, તો ભેગું લખ્યું છે, આપણે છૂટું પાડીને વ્યવસ્થિતથી લખવાનું છે વાક્ય. તો કે બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે, એટલે બીજા પછી ઝાડ ખવાઈ ગયું છે એટલે એ જો લીટી કરેલી જ છે એને અહીંયા આ રીતે થશે. આપણે આગળ વધીએ થોડાક એમાં એટલે ખ્યાલ આવે. જોઈએ હવે બીજો પ્રશ્ન કે ખટખટે ઘર પાસે અસરજ જોયું. તો ખટખટે એક છે ને એ નથી લખેલું, જો એક છે ને એ ભૂલી જશે એમાં, એટલે અહીંયા આપણે એક કરવાનું થશે. ખટખટે એક અસરજ જોયું આ રીતે. પછી છે વાંદરા બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા છે, તો બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થથરે છે, આમ કેવા. આ રીતે આવશે ને. પછી છે ઉનાળામાં ગરમી લાગશે અને ચોમાસામાં બસી શકાશે, એ રીતનું વાક્ય છે. તો આપણે લખ્યું છે ઉનાળામાં ગરમી ઓછી, એ શબ્દ ભૂલી ગયા છે આપણે, એ લખવાનો છે. લાગશે ને ચોમાસામાં વરસાદથી એક શબ્દ યાદ કરવાનો થશે, પછી બસી શકાશે. પછી ખટખટ એ ખટખટ એટલે એમાં આ આવશે, આ શબ્દ એને લખ્યું લા લખવા થાય, તારે ઘર નથી બનાવવું. પછી 4th-5મું તેમાં ઘર ઓપ્શન આવશે કે વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું. આગળની એક્ટિવિટી ખાલી જગ્યા પૂરો અને મોટેથી વાંચો. તો કે માણસોને તાપતા જોઈ ખટખટને શું થયું હતું, તો કે નવરાશ નહોતી, શું આવ્યું હતું, નવાઈ લાગી હતી, એટલે આપણે એમાં નવાઈ લખશું. પછી માણસો ખાલી જગ્યામાં લાલ અંગારાથી તાપતા હતા અને વાંદરાઓએ તાપનું કરવા લાલ મરચાં ભેગા કર્યા, એટલે લાલ અંગારા અને લાલ મરચાં આવશે. પછી ખટખટે હુપાહુપ કરી પોતાના શું આવે, વાંદરાઓ નહીં આવે, મિત્રોને બોલાવ્યા. ઉનાળામાં ખટખટને ખૂબ રેબઝેબ અને પરસેવો, તેમાં શું આવશે, પરસેવો. આખરે થાકીને સુઘરીએ વાંદરાભાઈ વાંદરાઓની ફિકર કરવાની છોડી દીધી, કદર નહીં ફિકર. પછી બ માંથી સરખા અર્થવાળું વાક્ય શોધી તેનો ક્રમ ચોરસમાં લખો. તો જો પેલા ચોરસમાં લખી દીધું છે તો હવે જોડીએ એટલે થોડું ખ્યાલ આવે. ધ્રુસતા ધ્રુસતા બોલતા હતા, તો એની સામે ગ આવશે, તો શું આવશે, તો કે આ વાક્ય કે તેઓ ઠંડીથી થથરતા થથરતા વાતો કરતા હતા. પછી અચાનક વરસાદ તૂટી પડ્યો, તો આકાશમાંથી ખૂબ પાણી વરસ્યું, આકાશમાંથી આગ વરસી રહી છે, તો ખૂબ તાપ લાગે છે. બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરે, તો એમાં શું આવશે, ચ. આખું વર્ષ તેઓ ફરે. વાંદરાઓ એ પૂંચડીઓનો મિનારો બનાવ્યો, તેમણે ઓછા મિનારા જેવો આકાર કર્યો. આને રિલેટિવ થાય આ રીતના આવશે, જો અહીંયા બધે લખી દીધા કોની હામું કયું આવશે. હવે છે ઋતુને ઓળખવાની છે. તો કે મારા ઘરમાં મને જરાય ઠંડી ન લાગે, તો કઈ ઋતુ હોય, તો કે શિયાળો. બધા વાંદરા
પાણીથી ભીંજાઈ જાય, પાણી હોય તે ચોમાસું આવે. પછી સુખરી માળામાં ઝૂલતી હતી. માળામાં પક્ષી ક્યારે હોય? તો કે શિયાળામાં અને ચોમાસામાં, એટલે કે અહીંયા શિયાળો આવશે. વાંદરા પૂંછડી માથે એક મૂકી બેઠા. તો એવું એને ક્યાં કર્યું હતું? ચોમાસામાં વરસાદ હતો ને ત્યારે. પછી વાંદરાઓએ માણસોની નકલ કરી. તો ક્યારે નકલ કરી હતી? તો કે શિયાળો હતો, તાપતા ત્યારે. ઝાડના છાંયે બેસી વાંદરા એકબીજાને પંખો નાખતા. તો કે ઉનાળામાં. આકાશમાંથી આગ વરસે આગ, આકાશમાંથી વરસે આગ, ડોસી મને પવન નાખ, ત્યારે પણ ઉનાળો. સળગાવીને લાકડા તાપણું કરે માકડા. તો એમાં શું આવશે? શિયાળો. પછી ડાળે ડાળે ફરીએ ને કૂદીએ ઘરના છાપરા. તો શિયાળામાં એ લોકો કૂદતા હતા ને. પછી ગડગડાટ કરતા વાદળા પાણી આગળ પાછળ, ત્યારે હોય ચોમાસું. હવે શું હલકું અને શું ભારે એ કઈ રીતે ખબર પડે કહો. તો જો ભારે લખ્યું, જે લીટી કરેલી છે ને અંડરલાઈન, આ જુઓ એ ભારે છે. પછીનું જે છે લીટી નથી કરી, હલકું એ સમજી લેવાનું આપણે. ઓકે, તો સુગરીનો માળો કે ઝાડની ડાળી. તો સુગરીનો માળો કેવો આવે? હલકો. ઝાડની ડાળી કેવી હોય? તો કે ભારે. એમાં જો ભારે લખ્યું. પછી લાકડાનું ટેબલ કે પ્લાસ્ટિકની ખુરશી. તો ખુરશી કેવી હોય? તો કે હલકી. પ્લાસ્ટિકની હોય તો લાકડાની ભારે હોય. પછી ગુજરાતીની ચોપડી કે ગણિતની ચોપડી. તો ગણિતની ચોપડી ભારે, ગુજરાતીની ચોપડી હલકી. એટલે આ બાજુ હલકી. આ પેન્સિલ કે રબર? તો રબર ભારે. લખોટ કે પ્લાસ્ટિકનો દડો? તો લખોટ પ્લાસ્ટિકનો દડો ભારે. અંડરલાઈન કરેલી છે લીટી અને એની બાજુમાં લખી દીધું છે ભારે. પછી જે લીટી નથી કરી એ હલકી વસ્તુ આવશે. પછી કોણ છે તે શોધો અને તેના વિશે એક વાક્ય લખો. તો કે ચાર અક્ષરનું એક નામ. જો નામ લખી દીધું પણ તમને ખ્યાલ આવે એના માટે કે નામના છેલ્લા બે અક્ષર તર, એટલે આ ત અને ર. ત્રીજો અને પહેલો અક્ષરથી બને તક. ત્રીજો અને પહેલો અક્ષરથી બને તક, તક. તો કોણ છે? તો કબૂતર. કબૂતરને ચણતા જોવાની મજા પડે. પછી બીજું છે ચાર અક્ષરનું એનું નામ. નામના પહેલા બે અક્ષરો છે કરો, એટલે આ પહેલું અને બીજો, એટલે કરો. પછી પહેલું અને છેલ્લા અક્ષરથી બને કયો, આ પહેલો અક્ષર અને છેલ્લા અક્ષરથી યો, એટલે કયો. અને ત્રીજા અક્ષર તમે ધારશો તો આઠ મળશે, તો મળશે આઠ પગવાળું જંતુનું નામ. તો શું આવે? અળી. કરોળીઓ, એટલે કરોળીઓ ચાળુ બનાવે છે. હવે છે ચાર અક્ષરનું એનું નામ. તેના ત્રીજા બીજા અને પહેલા અક્ષરથી બને ચરક. તેના ત્રીજા એટલે ત્રીજો છ અને બીજા ર અને પહેલા અક્ષર એટલે ક, એટલે થઈ ગયું ચરક. પછી ચોથો અને પહેલા અક્ષરથી બને લોક, એટલે પહેલો ક અને ચોથો લો. તો લો ક થઈ ગયું. ચોથો અક્ષરથી બને ચોથા અને પહેલા અક્ષરથી, ચોથો અક્ષર લો હશે અને પહેલો અક્ષર ક હશે, એટલે લોક. તો અહીંયા આવી ગયું, અહીંયા આવી ગયું. તો શું થાય આખું નામ? તો કર ચ લો. કરસલો ક્યાં હોય? તો કે પાણીમાં. પછી ચાર અક્ષરનું છે ના. પહેલા અને બીજા અક્ષરથી બને દર, એટલે જો પહેલો અને બીજો આપણે લખી દીધો દર. પહેલા અને ચોથા અક્ષરથી બને દડો, દ અને અડો. પહેલા ત્રણ અક્ષરોથી બને કારીગર, તો દર જી. તો એ કોણ છે? તો કે દરજીડો. દરજીડો પોતાનો માળો સીવીને બનાવે છે. પછી પાંચ અક્ષરનું છે ના. તો પહેલા બે અક્ષરથી બને કાન, એટલે જુઓ પહેલાં બે લખી દીધા કાન. ત્રીજા અને પાંચમા અક્ષર ભેગા થઈ બને ખરો, આ ત્રીજો અને પાંચમો એટલે ખરો. ચોથા અક્ષર માથામાં પડે તો ખંજવાળ આવે, માથામાં ખંજવાળ શું હોય? જુ હોય. ત્યારે તો કે શું નામ છે એનું? કાન ખજૂરો. હવે જોડીમાં છટસા કરવાની અને જુદું છે ત્યાં લખવા. જો આ કર આપેલા છે, એક તેજલનું કર છે, આ જે પહેલું છે એ તેજલનું કર છે. કોનું? તેજલનું. અને બીજું છે એ છે
વિવેકનું. તો આ બેમાં તફાવત શું છે ને એ આપણે જોઈને પછી લખવાનું છે. તો જોઈને લખી દીધું છે. તેજલનું ઘર છે ને, તો તેજલના ઘર પાસેનું લીમડું કેવો છે? તો કે જાડો. પછી તેજલના ઘરમાં જુઓ આકાશમાં ત્રણ પક્ષી ઉડે છે, અહીંયા છે ને ત્રણ ઉપર અહીંયા. પછી તો કે ઘરની બહાર દાદાજી બેઠા છે. જો અહીંયા ઘરની બહાર દાદાજી બેઠા છે. પછી ઘરને બે બારી છે, છોરી ત્રણ બારી છે, એક અહીંયા એક અહીંયા એટલે એક અહીંયા ત્રણ. પછી ઘરના દરવાજા પર શુભ લાભ લખેલું છે, અહીંયા જોવે શુભ અને લાભ લખેલું છે. પછી મેદાનમાં પથ્થર પડેલા છે, જોવો અહીંયા પથ્થર છે અને મેદાનમાં ઘાસ ઉગેલું છે, તો જોવા ઘાસ છે બધું. અને પછી ઝાડ પર એક પક્ષી બેઠું છે. અને પછી બીજું એક અહીંયા છોરસ કરીને છે દિવાલ ઉપર. આટલું વસ્તુ છે તેજલના ઘરે. તો હવે વિવેકના ઘરે શું શું છે તો જોઈએ. તો કે આકાશમાં બે પક્ષી ઉડે છે, તેજલના ઘરે ત્રણ હતા, અહીંયા બે છે. પછી ઘરની બહાર દાદી બેઠા છે, અહીંયા દાદા હતા અને ઘરે દાદી છે વિવેકના ઘરે. પછી ઘરને બે બારી હતી, ઓલા પણ જે તેજલનું ઘર હતું ત્યાં ત્રણ બારી હતી, અહીંયા એક જ બારી છે. પછી ઘરના દરવાજે જે સાખિયા દોરેલા છે, ઓલા પણ હું હતું શુભ લાભ લખેલું હતું, અહીંયા સાખિયા છે. પછી ઘરના મેદાનમાં ઘાસ અને પથ્થર છે, જોવા ઘાસ છે અને એક જ પથ્થર છે, ઓલા ઘરે બે પથ્થર હતા. પછી દિવાલ ઉપર અહીંયા ચોરસ હતું, અહીંયા ગોળ છે અને અહીંયા પક્ષી બેઠું નથી, અહીંયા બેઠું હતું અરે. અને તેજલનું ઘર હતું ત્યાં વાદળા ઘાટા હતા, અહીંયા જો આશા છે. એટલે આ રીતનું તમારે લખવાનું થશે. જો અહીંયા લખી દીધું છે કે આકાશમાં ત્રણ પક્ષી ઉડે છે, ઘરની બહાર દાદાજી બેઠા છે, તેજલના ઘરની વાત છે, ઘરને ત્રણ બારી છે, અહીંયા બે કર્યા પર ત્રણ આવશે, ઘરના દરવાજા પર શુભ લાભ લખેલું છે, ઘર મેદાનમાં પથ્થર પડેલા છે અને ઝાડ પર પક્ષી બેઠેલું છે. પછી વિવેકનું કરશે તો આકાશમાં બે પક્ષી ઉડે છે. પછી ઘરની બહાર દાદી બેઠા છે, ઘરની એક બારી છે. પછી ઘરના દરવાજે સાખિયા દોરેલા છે, ઘરના મેદાનમાં ઘાસ અને પથ્થર છે. બાકી તમે વાદળોનું લખી શકો, દિવાલનું છે એ ચિત્ર પણ લખી શકો. પછી કહાણી છે આગળ કે તમારા ઘર વિશે વાત કરો, ઘરમાં તમને શું શું ગમે અને કયા ફેરફાર કરવા જેવા છે. તો તમે તમારું નવું ઘર બનાવો તો કેવું હોય તે લખો. તો કે ક્યાં હોય, કેવડું હોય, કેવી વ્યવસ્થા હોય, કેવા રંગનું હોય અને એનું શું નામ આપો. તો તમારે પણ લખવાનું થાય કે મારું ઘર શાંત વિસ્તારમાં હોય, મારું નવું ઘર બહુ મોટું હોય, તેમાં ઘણી બધી સગવડતા હોય, તેમાં પુસ્તકાલય હોય, તેમાં સોફા અને રંગીન ટીવી LCD હોય, તેમાં પંખા અને એસી હોય, દિવાલ પર ફોટા હોય, સુંદર બગીચો હોય અને તે આશા ક્રીમ કલરનું હોય, હું મારા ઘરનું નામ વગેરે વગેરે રાખી શકું. હવે આગળ લખીએ આપણે રીડિંગ ક્રિકેટ છે, એટલે કે વિદ્યાર્થીની તમારે ટીમ બનાવવાની. પછી સંખ્યા અનુસાર વધારે હોય તો 10-10ની આપણે ટીમ બનાવી શકાય. અને એક ટીમનો એક વિદ્યાર્થી વર્ગ સમક્ષ આવી નીચેના જે વાક્યો આપ્યા છે એને મોટેથી વાંચવાના. જો કોઈ ભૂલ કરે તો બીજી ટીમના વિદ્યાર્થીઓને આઉટની અપીલ કરે. શિક્ષક તરીકે મારા સાહેબ જે છે એની ભૂમિકા અમ્પાયરની ભજવશે. દરેક વાક્યો છાછા વાંચે તો એના 10 ગુણ, એક ભૂલ થાય તો 1 ગુણ કપાય. આ રીતે ટીમના સભ્યો વધુ મળે, ગુણ મેળવે ત્યારે રીડિંગ ક્રિકેટ ટીમ વિજેતા બનશે. આ રીતની એક્ટિવિટી આપણે કરવાની થશે. હવે છે ટીનુબહેન તો વાંસવાના શોખીન. ટીનુબહેન તો વાંસવાના શોખીન એટલે ટીનુ નામની એક છોકરી છે, એ વાંચવામાં કે શોખીન, એને વાંસવાનો ખૂબ શોખ છે. વાંચે નાના અક્ષરવાળી ચોપડીઓ રંગીન, એટલે વાંચવાની નાના અક્ષરવાળી ચોપડીઓ હોય રંગીન રંગીન એ ચોપડીઓ વાંચે. ટીકુબહેન તો વાંસવાના શોખીન. છોટા ભીમને ચોટી પોઠી બધું જ વાંચે, એટલે છોટા ભીમની નાનતે બધી ચોપડીઓ આવે એ બધી પણ તેઓ વાંચે. બધી જ વાર્તા દાદી માફક બોલે આ બેહું, એટલે બધી જ વાર્તા જેઓને વાંચેલી હોય એ દાદી માફક કે દાદાની દાદી હોય એની સામે આ બેહું બોલે. એમ
ટીકુબહેનનું લેશન કરતો વાર્તામાંનો જૈન, એટલે વાર્તાનો જે જૈન છે એ ટીકુબહેનને લેશન કરી આપતો. ટીકુબહેન તો વાંસવાના શોખીન. ટીકુબહેનના ઘરમાં તો જે ચોપડીઓના થપ્પા, એટલે જો ચિત્રમાં ટીકુબહેનના ઘરે વાંસવાના શોખીન હતા એટલે ચોપડીઓના થપ્પા તો હોય જ. ટીકુની આજ્ઞાથી છાથે વાંચે મમ્મી પપ્પા, એટલે ટીકુબેન આજ્ઞા કરે એટલે એના મમ્મી પપ્પા પણ એની સાથે વાંચે. ટીકુબેન કહે એટલે વાંચતા વાંચતા ઊંઘી જાય ને પહોંચી જતા ચીન, એટલે વાંચતા વાંચતા ઊંઘ આવી જાય તો ત્યાં ચીન વ્યા જાય. ટીકુબહેન તો વાંસવાના શોખીન. એક દિવસ તો અજવાળામાં ટીકુબેન થયા ગુમ, એટલે વાંચતા વાંચતા ટીકુબેન થઈ ગયા ગુમ. આખા ફળીએ શોધે સૌ કોઈ ચાજી પાડે બૂમ, લાખા ફળીએમાં બધા શોધે અને બૂમાં બૂમ કરે બધા ટીકુ ઓ ટીકુ. શાણા ટીકુબહેન પલંગ નીચે વાંસવામાં તલ્લીન, એટલે જો પલંગ નીચે એ સૂઈ ગયા અને ત્યાં વાંસવામાં એ તલ્લીન હતા. ટીકુબહેન તો વાંસવાના શોખીન. હર્ષવી પટેલ છે એને લખેલું સરસ મજાનું ગીત. હવે પ્રશ્નો છે થોડાક. ટીકુબહેન શું, ટીકુબહેનને શું બહુ ગમતું? ટીકુબહેનને વાંસવાનો શોખ બહુ હતો. તમે શું વાંચો છો? તો કે હું મારા ધોરણના ચોપડા ઉપરાંત વાર્તાની ચોપડીઓ વાંચું છું. એટલે તમે જે વાંચતા હોય એ તમારે લખવાનું થશે. પછી વાંચવું, લખવું, ગાવું, રમવું, આ ચારમાંથી તમને શું કરવાનું ખૂબ ગમે? તો તમને જે એક્ટિવિટી ગમતી હોય એ તમારે લખવાની થશે. તમે ક્યારે વાંચવા બેસો છો? તો તમે જ્યારે વાંચવા બેસતા હો એ તમારે લખવાનું છે. તમે ક્યાં વાંચવા બેસો છો? તો મિત્રના ઘરે જતા હોય તો ત્યાં, ઘરે હોય તો ઘરે, જ્યાં તમને અનુકૂળ આવતું હોય લખવાનું છે. ટીકુબહેને તેના મમ્મી પપ્પાને શું કરવા કહ્યું? તો ટીકુબહેને તેના મમ્મી પપ્પાને વાંચવા વાંચન કરવા કહ્યું. તમારા ઘરમાં કોણ કોણ વાંચે છે? તમારા ઘરમાં જે વાંચતા હોય એ તમારે લખવાનું છે. તમારા ઘરે કઈ કઈ ચોપડીઓ હશે તે કાલે જવાબ આપજો. પછી બધા ટીકુબહેનને ક્યાં શોધતા હતા? તો બધા ટીકુબહેનને ફળિયામાં શોધતા હતા. ટીકુબહેન ક્યાંથી મળ્યા? તો ટીકુબહેન પલંગ નીચેથી મળ્યા. હવે જોડવાનું છે એક્ટિવિટી. ટીકુબહેનને તો કે આ વાક્ય આવશે, વાંચવાનું ખૂબ ગમતું. પછી તેનું લેશન તો કે વાર્તાનો જીન કરી આપતો. તેના ઘરમાં ઘણી બધી ચોપડીઓ હતી. તે પલંગ નીચે સંતાઈને વાંચતા હતા. બધા ટીકુબહેનને બૂમો પાડી શોધતા હતા. હવે ઉદાહરણ તરીકે છે, જુઓ સમજો અને લખો. તો નખીશો તો શોખીન. હવે તો આપણે સાચા જવાબ છે એ જ લખી નાખીએ. ચોપડી, જીન, રેશન, ફળી અને ટીકુબહેન. પછી પલંગ, આજ્ઞા અને અજવાળું. પછી તમારા મિત્ર સાથે જોડીમાં બેસો, ગીતના બીજા પાંચ શબ્દ ઉલટાવી લખો. હવે તમે અને તમારા મિત્ર એકબીજા સાથે ચોપડી બદલાવી લો. તમારા મિત્રએ ઉલટાવેલ શબ્દો તમે છાચી રીતે લખો અને ઉલટાવેલા શબ્દો તમારા મિત્રને લખવા કહો. તો મગુ તો ગુમ, રંગીન, તાંચવા તો વાંચતા, ન લીતો તો તલ્લીન, જીજા તો જાજી. આ રીતના શબ્દો મેં લખ્યા છે. તમારે પણ ચોપડીમાંથી ગોતીને ઉલટાવેલા લખવાના છે. મોટેથી ગાઓ, જાણે મોટો કારીગર, ઉંદરમાં ગૂંથી ગૂંથી બનાવે ઘર, એવું પક્ષી ક્યું વળી, ડાળે લટકે જેનું ઘર. આ ગાવાનું છે. પછી ઉંદર મામા ચૂચું, સામે ઊભો હું છું, મિની મિની મ્યાઉ મ્યાઉ, ઓરી આવતો દૂધ પાઉં. ચાલો વચ્છીએ થોડુંક. ટીકુ દીપુ કહે, એ ટીકુ કેવો રહ્યો દિવસ? ટીકુ કહે, બેકાર યાર, અમારા ટીચરને કશું સાચું ન કહેવાય. દીપુ કેમ? ટીકુ, એમણે પાટિયામાં રાષ્ટ્રગીત લખ્યું છે. ને પૂછ્યું, રાષ્ટ્રગીત કોને લખ્યું? દીપુ કે, હા તો. ટીકુ, મેં કહ્યું, સર તમે તો મારી સામે ડોળા કાઢીને જોઈ રહ્યા હતા. દીપુ કે, હા હા. સરસ મજાનું વાંદરાભાઈને વાંચતા ના આવડે અને ટીકુબેનની વાર્તાની આપણે ચર્ચા કરી પાર્ટ એકમાં. પાર્ટ બે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. હવે મળશું પાર્ટ ટુમાં, પોટલા ટપકે ટપ. તો હવે મળીએ બીજા વિડીયોમાં. તો મળીએ નવા વિડીયોમાં.